ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા અને સૌરાષ્ટ્રના ગૌરક્ષકો તથા સાધુ સંતો સાંસદ ચંદુભાઈ શિહોરાના કાર્યાલયે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જોકે સાંસદ ચંદુભાઈ કાર્યાલય પર હાજર ન હોય તેમના પ્રતિનિધિને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય અને સમગ્ર ભારતમાં ગૌ હત્યા બંધ થાય તે હેતુથી જ્યોતિષપીઠના શંકરાચાર્ય વિમુક્તેશ્વરાનંદજી મહારાજ દ્વારા દેશવ્યાપી ગૌધ્વજ સ્થાપના ભારત યાત્રા યોજવામાં આવી છે, જેનું 22 સપ્ટેમ્બરે અયોધ્યાથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રા આગામી દિવસોમાં ગુજરાત આવી રહી છે ત્યારે આ યાત્રાને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગરમાં સાધુ સંતો અને ગૌરક્ષકોની બેઠક મળી હતી, જેમાં દેકાવાડાના આનંદ આશ્રમના મહંત કાલિદાસજી મહારાજ, અવધૂત બાપુ તેમજ અન્ય ગૌસેવા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ કાલિદાસજી મહારાજે જણાવ્યું કે બની એટલી વહેલી તકે ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય તેવી અમારી ઈચ્છા છે. ભારત દેશમાં ગાયની હત્યા થવાનું બંધ થવું જોઈએ. આ પ્રસંગે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણે જણાવ્યું કે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીના માર્ગદર્શન હેઠળ વકીલોએ બિલ બનાવ્યું છે, જે બિલ સંસદમાં રજૂ થવું જોઈએ. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાના પ્રતિનિધિને આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની હરેશભાઈ ચૌહાણે ચીમકી ઉચ્ચારી છે. એક ઈ ઉદ્દેશ્ય કે ગૌ માતા હમારી રાષ્ટ્રમાતા હો જાય, ગૌ માતા કી કતલેઆમ ઇસ દેશ મે બંધ હો જાય, ઓર હમ કિસી ભી બુચડખાને કો કાનૂની નહીં કહેતે કિસી ભી, ક્યોંકિ હમારે હમ વેદ સનાતન ધર્મી હૈ ઓર હમારે વેદો મે લિખા હૈ કે પ્રત્યેક પ્રાણી કો જીને કા સ્વતંત્ર અધિકાર હૈ. किसी को किसी प्राणी को मारने का अधिकार नहीं है, किसी भी जीव को मारने का अधिकार नहीं है, इसलिए प्रत्येक बुचड़ खाने भी बंद हो जाने चाहिए. सांसद श्री चंदू भाई ने हमें बताया आवेदन पत्र देवा सुरनगर आएवा जी, मैं इमली पासे विनंती करवाना जी कि आप बिल आप साहब संसद में जेम ज्ञानीबेन ठाकुर आवाज उठायो तो एम झालावाड़ नु जो खमीर होय तो चंदू भाई शिहोरा तमाम नागरिकों वती एमनी फरज छे आ गौ माता ने जे कटलेआम थई रही छे જેના માટે ગૌ માતાને રાષ્ટ્રીય માતા કેન્દ્રની સરકાર તત્કાલ જાહેર કરે અને સમગ્ર ભારત દેશની અંદર સમગ્ર ભારત ગૌ હત્યા મુક્ત બને અને શંકરાચાર્ય દ્વારા અને અમારા જે ખ્યાતનામ શંકરાચાર્યજીના માર્ગદર્શનમાં જે 10 વકીલોની કેન્દ્રની ટીમ બની છે એ ટીમે જે માર્ગદર્શન અનુસાર જે બિલ અમને આપ્યું છે એ બિલ આપણે ચંદુભાઈ શિહોરા સંસદમાં તત્કાલ રજૂ કરી અને ન્યાય અપાવે એવી મારી માંગણી છે. અને જો આ માંગણીને સંતોષવામાં નહીં આવે તો આગામી ભાગરૂપે અમે જેલ ભરો આંદોલન કરશું. ગાય માતા માટે બલિદાન દેવા ઘણા બધા જોવા મળતો બલિદાન આપ્યા છે અને વેદ પુરાણોમાં આપણે વછાર દાદાથી લઈ અને ગભરુભાઈ લાબરિયા જે માલધારી સમાજના પણ આ આંદોલનમાં શહીદ થયા છે, ચોટીલ અને રાજુભાઈ ખાચર પણ આ આંદોલનમાં શહીદ થયા છે, આવા હજારો નામી અનામી જે કોઈ પોતાના બલિદાન આપ્યા છે, બલિદાનને અમે વ્યર્થ નહીં જવા દે. હું ફરીવાર મીડિયાના માધ્યમથી આ બેરી અને મૂંગી સરકારને કહેવા માંગુ છું કે હવે જાગવાનો સમય આવી ગયો છે અને ભારતની સનાતની જનતા તમને ઓળખી ગઈ છે અને તમને હવે તિરુપતિ બાલાજીનું પાપ લાગવાનું છે, તો આપ સુધરી જાઓ. અને અમારા સૌની લાગણી છે કે 2024ના વર્ષમાં ભારતના સંસદમાં આ બિલ તત્કાલ પસાર કરવામાં આવે, નકર પછી ગાંધી ચિંતા માર્ગે નહીં પણ ભગતસિંહના માર્ગે અમે ચાલશું. ત્યારબાદની પરિસ્થિતિ સજાય એ ભારતની સરકારની રહેશે. જય હિન્દ, જય ગૌ માતા.